कॉलेज हाई स्कूल उच्च प्राथमिक विभाग खेतीवाड़ी फरी एक बार आप सबनो ई लर्निंग में स्वागत छे। હવે મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ યુનિટ ટુમાં। આ યુનિટ ટુમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે શીખવાનો છે અને તે છે અહીંયા આગળ જોઈએ। રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, નીચેના સંવાદો વાંચો। આશા સેઝ, નિશા, અવર દિવાળી હોલિડેઝ સ્ટાર્ટ્સ નેક્સ્ટ વીક। નિશા, આશા નિશાને કહે છે, નિશા આપણા દિવાળીના હોલિડેઝ એટલે રજાઓ નેક્સ્ટ વીકથી ચાલુ થાય છે। નેક્સ્ટ વીક તો નેક્સ્ટ એટલે આવતા અઠવાડિયાથી ચાલુ થાય છે। વેર વિલ યુ ગો, તું ક્યાં જઈશ, એન્ડ વોટ વિલ યુ ડૂ ડ્યુરિંગ ધ દિવાળી હોલિડેઝ, અને એ દરમિયાન તું શું કરીશ। તો અહીંયા આગળ વિલનો ઉપયોગ થયો છે મિત્રો, તમે જોઈ શકો છો યુ કરતા તરીકે વપરાયો છે, અને જ્યારે પ્રશ્ન વાક્ય આવ્યો છે ત્યારે વિલનો ઉપયોગ થયો છે। આ જે વિલ છે એ ટુ બીનું ભવિષ્યકાળનું સ્વરૂપ છે। આગળ યુ ફરી વપરાયું છે કરતા તરીકે, ત્યાં પણ વિલનો ઉપયોગ થયો છે, અને જ્યારે જ્યારે વિલ અને શેલ વપરાય છે ત્યારે ડૂનો ઉપયોગ થાય છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખશો। આઈ અને વી આ બે જોડે શેલ વપરાય છે, શેલનો ઉપયોગ થાય છે, આ નિયમ અનુસાર છે, નિયમ આવો છે। પણ અત્યારનું જે મોડર્ન ઇંગ્લિશ છે એમાં પણ આઈ જોડે વિલ વપરાય છે અને વી જોડે પણ વિલ વપરાય છે। ચાલો આગળ જઈએ, તો કહે છે વેર વિલ યુ ગો, તું ક્યાં જઈશ, એન્ડ વોટ વિલ યુ ડૂ અને તું શું કરીશ ડ્યુરિંગ ધ દિવાળી હોલિડેઝ, દિવાળીના હોલિડેઝ રજાઓ દરમિયાન। નિશા સેઝ, નિશા કહે છે, ડ્યુરિંગ ધ દિવાળી હોલિડેઝ દિવાળીની રજાઓ દરમિયાન વી વિલ હેવ એન એનએસએસ કેમ્પ, અમારે એક એનએસએસ કેમ્પનું આયોજન કરીશું। જુઓ વી જોડે વિલ વપરાયું, હમણાં જ મેં કહ્યું વી જોડે ગ્રામરના નિયમ મુજબ શેલ આવે છે, પણ અહીંયા આગળ વી જોડે વિલ વપરાયું છે। જુઓ વી વિલ હેવ, અમે અમારે આયોજન થશે અમારું એ રીતનું, એન એનએસએસ કેમ્પ, તમે શીખ્યા છો કે એનએસએસ શબ્દ આવે છે એ આખો શબ્દ છે અને એની આગળ એન આર્ટિકલ લાગે છે, તો એનએસએસ કેમ્પ થશે રામપુરમાં, અમે ત્યાં જઈશું। અ સ્મોલ વિલેજ, એક નાનું વિલેજ ગામ છે ઇન વલસાડ ડિસ્ટ્રિક્ટ, કે જે વલસાડ જિલ્લામાં આવેલું છે। આશા સેઝ, હાઉ લોંગ વિલ યુ સ્ટે ધેર, તમે ત્યાં કેટલું રોકાશો, લોંગ એટલે લાંબુ, આમ તો કેટલા સમય સુધી ત્યાં રોકાશો એમ કહેવા માગે છે। નિશા સેઝ, વી વિલ સ્ટે ધેર ફોર અ વીક, અમે ત્યાં એક અઠવાડિયા સુધી રોકાઈશું, સ્ટે એટલે રોકાવું। આશા સેઝ, વોટ વિલ યુ ડૂ ધેર, તમે ત્યાં શું કરશો। નિશા સેઝ, વી શેલ ક્લીન ધ વિલેજ સ્ટ્રીટ, અમે વિલેજ સ્ટ્રીટનો ક્લીન કરીશું, વિલેજની સ્ટ્રીટ એટલે શેરીઓને સાફ કરીશું, ગામડાની જે શેરીઓ છે એને સાફ કરીશું। અહીં જુઓ મિત્રો, અહીં વી જોડે શેલ આવ્યો, હમણાં અહીંયા જ વી જોડે વિલ પણ આવ્યું હતું અને આ જ જગ્યાએ વી જોડે શેલ પણ આવ્યું જોયું। તો નિયમ મુજબ તો ખરેખર મિત્રો વી જોડે સેલ જ આવે છે ગ્રામરના નિયમ મુજબ, પણ અત્યારનું જે આ મોડર્ન ઇંગ્લિશ છે એમાં વી જોડે વિલને પણ આપણે સ્વીકાર્યો છે। વી શેલ ક્લીન ધ વિલેજ સ્ટ્રીટ, અમે ગામડાની શેરીઓને સાફ સફાઈ કરીશું। વી શેલ ઓલ્સો પ્રિપેર અ સ્મોલ રોડ, અમે નાના રોડ પણ તૈયાર કરીશું। સમ મેમ્બર્સ વિલ ટીચ રીડિંગ એન્ડ રાઇટિંગ ટુ ધ વિલેજ પીપલ, સમ મેમ્બર્સ અમુક અમારા જે ટીમના સદસ્યો છે વિલ ટીચ એ શીખવાડશે। તો જો મિત્રો મેં કહ્યું હતું ને કે વિલ અને શેલ ભવિષ્યકાળમાં ટુ બીનો રૂપ તરીકે વપરાય, તો એની જોડે ક્રિયાપદનું મૂળરૂપ આવે ટીચ, વિલ ટીચ, અમારા જે ટીમના મેમ્બર્સ છે સદસ્યો છે એ અમુક સદસ્યો રીડિંગ રાઇટિંગ શીખવાડશે એટલે કે લખતા વાંચતા શીખવાડશે ગામડાના લોકોને। વી શેલ સિંગ સોંગ્સ, અમે ગીતો પણ ગાઈશું, એન્ડ પ્લે ગેમ્સ અને રમતો પણ રમીશું। આશા સેઝ, વિલ ઇટ બી અ નાઇસ એક્સપિરિયન્સ ફોર યુ, શું એ તમારા માટે એક નાઇસ એક્સપિરિયન્સ, સુંદર એક્સપિરિયન્સ અનુભવ થશે। નિશા સેઝ, ઓફકોર્સ ચોક્કસ, ઇટ વિલ બી અ હેપી એન્ડ યુઝફુલ એક્સપિરિયન્સ ફોર મી, તે મારા માટે એક આનંદદાયક અને ઉપયોગી અનુભવ થઈ પડશે, એક્સપિરિયન્સ એટલે અનુભવ। તો મિત્રો તમે જુઓ છો અહીં ઉપરોક્ત સંવાદમાં રેખાંકિત ક્રિયાપદો સાદા ભવિષ્યકાળ સૂચવે છે, યાદ રાખવા માટે છે, કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે એવો નિર્દેશ કરવા માટે ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ વપરાય છે। સાદા ભવિષ્યકાળને અંગ્રેજીમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ કહે છે। સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદનું રૂપ નીચે પ્રમાણે બને છે, શેલ ઓર વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ,
અથવા બીજો નિયમ જોઈ લઈએ, સામાન્ય રીતે યુ હી શી ઇટ અને ધે ની સાથે વિલનો ઉપયોગ થાય છે તથા આઈ અને વીની સાથે શેલ વપરાતું આવ્યું છે. જોકે આઈ અને વીની સાથે વિલનો પણ ઉપયોગ હવે સામાન્ય બનતો જાય છે. જે મેં અગાઉ વાત કરી મિત્રો, એ જ ખાસ કરીને ક્રિયાની નિશ્ચિતતા હોય ત્યારે આ પ્રયોગ વિશેષ જોવા મળે છે. અને ત્રીજું, ભવિષ્યનો નિર્દેશ કરતા શબ્દો, ટાઈમ એક્સપ્રેશન્સ, એટલે એવા શબ્દો કે જે ટાઈમ એક્સપ્રેશન એટલે કાળ સૂચવે છે. તો ટુમોરો એટલે આવતીકાલ, નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે, નેક્સ્ટ સન્ડે એટલે આવતા રવિવાર, ડે આફ્ટર ટુમોરો એટલે પરમ દિવસે, નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે. તો આ બધા શબ્દો છે ભવિષ્યકાળ સૂચવે છે. અને આ શબ્દો પરથી તમે ઓળખી શકો છો કે ભવિષ્યકાળ આ દર્શાવે છે. આગળ વધીશું મિત્રો વિધાન વાક્યો અને પ્રશ્ન વાક્યો. તો હવે આપણે પ્રશ્ન વાક્યો કઈ રીતે બનશે એ જોઈએ આપણે, બરાબર છે. અને વિધાન વાક્યો એટલે સાદા વાક્યો. પહેલું, ગાયત્રી વિલ ટેક પાર્ટ ઇન ગરબા કોમ્પિટિશન. ગાયત્રી ગરબા કોમ્પિટિશનમાં ભાગ લેશે. તો વિલ ટેક પાર્ટ, અહીં વિલનો ઉપયોગ થયો છે અને ટેક પાર્ટ એટલે ભાગ લેવું. તો ગાયત્રી ગરબા કોમ્પિટિશનમાં ભાગ લેશે. અને બીજું વાક્ય છે, વી વિલ ટેક ટી, અમે ચા લઈશું. બરાબર, તો અહીં વિલનો ઉપયોગ થયો છે અને એની જોડે મૂળ ક્રિયા પર ટેક વપરાયું છે. ચલો, તો હવે એની પરથી પ્રશ્ન વાક્યો બનાવવાના છે. તો જુઓ મિત્રો, ટુ બીનું રૂપ વિલ શેલ આગળ આવી ગયા છે, જોયું. અને કરતા આવશે, ત્યાર પછી ક્રિયાપદ આવશે અને અન્ય શબ્દો આવશે. વિલ ગાયત્રી ટેક પાર્ટ ઇન ગરબા કોમ્પિટિશન, તો આપણે વિલને ઉઠાવીને આગળ મૂકી દેવાનું છે. જો વિલને, અહીંથી વિલને ઉઠાવ્યું અને આગળ મૂક્યું, બીજું બધું એવું ને એવું જ રાખવાનું આખું વાક્ય. તો વિલ ગાયત્રી ટેક પાર્ટ ઇન ધ ગરબા કોમ્પિટિશન, શું ગાયત્રી ગરબા કોમ્પિટિશનમાં સ્પર્ધામાં ભાગ લેશે. એ જ રીતે અહીંથી વિલને ઉઠાવીને આગળ મૂકવાનું છે. તો અહીં વિલનું શેલ બનાવ્યું છે, આ લોકોએ શેલ કર્યું છે. શેલ વી ટેક ટી, શું અમે ચા લઈશું. તો મિત્રો જોયું તમે, શેલ કે વિલવાળા ભવિષ્યકાળના વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવા માટે શેલ કે વિલની વાક્યરચનાને શરૂઆતમાં મૂકવામાં આવે છે. જે મેં કહ્યું એમ ટુ બીના રૂપો જે છે એ આગળ મૂકવામાં આવે છે. હવે આ રીતની વાક્યરચના થશે, શેલ ઓર વિલ પ્લસ કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ અને અન્ય શબ્દો આવશે. ચલો વિધાન વાક્યો અને નકાર વાક્યો. તો હવે નકાર વાક્યો બનાવતા આપણે શીખીશું મિત્રો. વી શેલ ગો ટુ વિઝિટ ધ ઝૂ, આપણે ઝૂની મુલાકાત લેવા માટે જઈશું. તો શેલ અને ગોનો ઉપયોગ થયો છે, અન્ય કર્મ આપ્યા છે અને અન્ય શબ્દો આપ્યા છે. તો જ્યારે નોટ નકાર વાક્ય બનાવવાનું થાય છે તો શેલ અથવા વિલ ટુ બીના ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવે છે, એટલે શેલ નોટ થશે. વી શેલ નોટ ગો ટુ સી અ મૂવી. વી સી વિલ બાય બનાનાસ, તેની કેળા ખરીદશે. તો શું થશે, શી વિલ નોટ બાય ગ્રેપ્સ, તેણી ગ્રેપ્સ નહીં ખરીદે, બનાનાની જગ્યાએ ગ્રેપ્સ નહીં ખરીદે, એવું કહ્યું આ લોકોએ. બરાબર, જોયું મિત્રો. તો આ વાત થઈ છે. હવે આગળ વધીએ છીએ. તો તમે ધ્યાન રાખશો, રિમેમ્બર, શેલ કે વિલવાળા ભવિષ્યકાળના વાક્યોને નકાર વાક્યમાં ફેરવવા માટે શેલ કે વિલનો વિલ પછી નોટ મૂકવામાં આવે છે અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. નકારનો અર્થ દર્શાવવા માટે ક્રિયાપદનું રૂપ નીચે પ્રમાણે હોય છે, શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. એટલે કહેવાનો મતલબ, નકાર વાક્ય તમારો બનાવે મિત્રો તો વિલ શેલની પાછળ તમારે નોટ લગાડવાનું રહેશે. હવે આપણે આગળ વધીશું અને થોડાક આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ જોઈશું. જુઓ તો ડબલ્યુએચ ક્વેશ્ચન, આ ભવિષ્યકાળમાં ડબલ્યુએચ ક્વેશ્ચન શીખવાના છે. તો આ વિધાન વાક્યો છે અને અહીં ડબલ્યુએચ ક્વેશ્ચન્સ આપ્યા છે મિત્રો. તો જોઈએ, રાગિણી વિલ સિંગ અ સોંગ, રાગિણી એક ગીત ગાશે. બરાબર, સિંગ વિલ સિંગ, રાગિણી એ ત્રીજો પુરુષ એકવચન છે અને અહીં આગળ વિલ વપરાયું છે, જોડે અહીં વિલ જોડે સિંગ મૂળરૂપ વપરાયું છે. રાગિણી વિલ સિંગ અ સોંગ, રાગિણી એક ગીત ગાશે. હવે તમારે ડબલ્યુએચ ક્વેશ્ચનમાં હુ વાપરવાનું છે. તો તમને ખબર છે કે હુ વાળું પ્રશ્ન વાક્ય રચના તો બહુ સરળ છે, નામની જગ્યાએ હુ, હુની જગ્યાએ નામ. તો અહીંયા આગળ નામની જગ્યાએ તમે હુ વાપરી દો, બીજું બધું જ એવું રાખવાનું છે, બેઠું ને બેઠું. તો રાગિણી નામ ઉડાડી દઈશું આપણે અને ત્યાં નીચે વાપરીશું હુ વિલ સિંગ અ સોંગ. રાગિણીની જગ્યાએ હુ વાપરી દીધું, બીજું બધું બેઠું બેઠું અને વાક્યના અંતે પ્રશ્નાચિહ્ન થઈ ગયું. તો હુ વિલ સિંગ અ સોંગ, કોણ ગીત ગાશે, તો આપણે આ બનાવી દીધું. બીજું વાક્ય જોઈએ, શી વિલ બાય એપલ્સ, તેણી સફરજન ખરીદશે. તો હવે તમે જુઓ, તમારે અહીંયા વોટ વાપરવું છે, વોટ એટલે શું. બરાબર, તો જ્યારે શું વાપરવું હોય તો તમારે એપલ્સ એટલે કે જે શબ્દો છે અહીંયા આગળ, જે વસ્તુનું નામ છે, વસ્તુનું નામ શું છે અહીંયા આગળ, એપલ આપ્યા છે. તો એપલને તમારે ઉડાડવાનો છે. તો અહીંયા આગળ એપલ ઉડી ગયું,
ચલો તો આ રીતે બનશે વોટ વિલ શી બાય. ડબલ્યુ એચ પ્રશ્નો તો હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવશે, અહીં જોઈ શકો છો મિત્રો. તો વોટ પહેલાં મૂકી દઈશું, પછી પાછળ અહીંયા જે વિલ છે એનો ઉપયોગ કર્યો ટુ બી નું, પછી કરતા તરીકે સી છે અને અંતે મૂળ ક્રિયાપદ બાય. ખ્યાલ આવી ગયો? તો આપણે એપલ શબ્દનો અહીં લોપ કરીશું, અહીં હટાવી દઈશું. ચલો આગળ જઈશું. ધે વિલ ગો ટુ રાજકોટ, તેઓ રાજકોટ જશે. તો હવે તમારે વેર વાપરવું છે. તો ડબલ્યુ એચ ઈ આર વેર એટલે ક્યાં. તો ક્યાં શબ્દ ઉડા તમારે વાપરવો હોય તો સામે સ્વાભાવિક છે કે તમારા સ્થળનું નામ હટાવી દેવું પડે. તો રાજકોટ ગયા હતા તો રાજકોટ સ્થળનું નામ આપણે હટાવીશું. વેર વિલ ધે ગો, તેઓ ક્યાં ગયા હતા. અહીંયા તમે આગળ જોઈ શકો છો મિત્રો. ચોથું, શી વિલ રિટર્ન એટ 8 PM, તેની 8 વાગે રાતે 8 વાગે પાછી આવશે. તો વેન શબ્દ વાપરો છો, વેન એટલે ક્યારે. વેન વિલ શી રિટર્ન, તેણી ક્યારે પાછી ફરશે. તો મિત્રો જુઓ, સમય તમારે ઉડારવો છે, વેન એટલે સમયને ઉડારવો પડે, સ્વાભાવિક છે હટાવવો પડે. તો વેન એટલે ક્યારે, તો સમયને હટાવી દીધો, સમયનો લોપ કર્યો છે, જોડે ટુ બીનું રૂપ છે, કરતા વાપર્યો છે અને અન્ય શબ્દ કર્મ તરીકે વપરાયા છે. વેન વિલ શી રિટર્ન. આગળ પાંચમું, હી વિલ બાય 2 ટી શર્ટ, તેણી 2 ટી શર્ટ ખરીદશે. તો અહીંયા શું આવે છે, હાઉ મેની ટી શર્ટ્સ વિલ સી વિલ હી બાય, બરાબર. તો અહીંયા હી ત્રીજો પુરુષ એકવચન છે, વિલ વપરાયું છે, હાઉ મેની એટલે કેટલા, તો કેટલા ટી શર્ટ ખરીદે છે. તો અહીંયા આગળ આપણે 2 શબ્દનો લોપ કર્યો છે, 2 શબ્દ હટાવી દીધો છે. તો અહીંયા આગળ બનશે આ રીતે, તો હાઉ મેની ટી શર્ટ્સ, 2 શબ્દને હટાયો, કેટલી ટી શર્ટ્સ વિલ હી બાય ખરીદશે. ઓકે, છઠ્ઠું જોઈએ, ટુમોરો વિલ બી સન્ડે, આવતીકાલે રવિવાર છે, હશે. તો વોટ, વોટ એટલે શું, તો આવતીકાલે શું હશે એવું બતાવવું છે. તો સ્વાભાવિક છે કે રવિવાર શબ્દનો લોપ કરવો પડશે. તો આ રીતે થશે, વોટ ડે વિલ ટુમોરો બી, આવતીકાલે કયો દિવસ હશે. ખ્યાલ આવી ગયો મિત્રો. ચલો આગળ વધીએ છે, એક્ટિવિટી 1 જોઈ લઈએ મિત્રો. ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ટુ ધ ફ્યુચર ટેન્સ, નીચેના વાક્યોને ભવિષ્યકાળમાં રૂપાંતરિત કરો. યુઝ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ ઇન પ્લેસ ઓફ ધ અન્ડરલાઇન્ડ વર્ડ, કૌંસમાં આપેલા શબ્દોનો નીચે રેખાંકિત લીટી ભાગ જે શબ્દ છે એમાં ઉપયોગ કરો અને તમે ભવિષ્યકાળમાં ફેરો. એટલે આ રીતે બનશે, રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી નીચેના વાક્યોને ભવિષ્યકાળમાં ફેરવો. એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ, શીલા ઇઝ મેકિંગ અ રંગોલી નાવ, આવ કૌંસમાં તમને ટુમોરો શબ્દ આપ્યો છે અને નાવ શબ્દને અહીંયા આગળ હટાવવાનો છે. આવ ઇઝ મેકિંગ એટલે આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે. ખ્યાલ આવી ગયો મિત્રો, કે ઇઝ MR પ્લસ ING આવે તો એ ચાલુ વર્તમાનકાળ કહેવાય. તો આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે કે નાવ શબ્દ છે એ તમને સમય દર્શાવે છે. તો કહે છે કે ભાઈ અત્યારે રંગોળી પૂરી રહી છે પણ એને તમે ટુમોરો વાપરો, એટલે નાવની જગ્યાએ ટુમોરો વાપરીને તમે કરો. તો એ રીતે થઈ જશે, આ રીતે થશે. જુઓ, નાવની જગ્યાએ ટુમોરો વાપર્યું છે પણ ટુમોરો એ ભવિષ્યકાળ દર્શાવે છે. તો અહીંયા તમારે ઇઝ હટાવીને વિલ મૂકવું પડશે અને મેકિંગમાંથી મૂળ સ્વરૂપ મેક મૂકવું પડશે, કેમ કે વિલ જોડે મેક આવે, મૂળ સ્વરૂપ આવે. શીલા વિલ મેક અ રંગોલી ટુમોરો, બરાબર મિત્રો. એ જ રીતે એક વાક્ય જોઈ લઈએ આગળનું. વનિતા ઇઝ મેકિંગ ટી નાવ, વનિતા અત્યારે ટી એટલે કે ચા બનાવી રહી છે નાવ. હવે તમારે ટુમોરો વાપરવાનું છે ભવિષ્યકાળ. તો તમારે અહીં આવું બનશે, વનિતા વિલ મેક ટી ટુમોરો. બીજું, ધે બોટ અ ન્યૂ કાર લાસ્ટ યર, એ લોકો લાસ્ટ યર એટલે ગઈ સાલ, બોટ લાયા હતા ભૂતકાળ છે એટલે અહીંયા ભૂતકાળનું સ્વરૂપ બોટ છે. તો એનું મૂળ સ્વરૂપ શું થાય, બાય થાય. ધે બોટ અ ન્યૂ કાર લાસ્ટ યર, હવે તમારે લાસ્ટ યરની જગ્યાએ નેક્સ્ટ યર વાપરવાનું છે એટલે ભવિષ્યકાળ બનાવવાનો છે. તો આ રીતે બનશે, ધે વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ યર. થઈ ગયું મિત્રો. આગળ જોઈએ, વી વર ઇન ભાવનગર લાસ્ટ વીક, અમે ભાવનગરમાં હતા ગયા અઠવાડિયે. તો વર વાપર્યું છે અને તમારે નેક્સ્ટ વીક વાપરવાનું છે લાસ્ટ વીકની જગ્યાએ. તો આ રીતે બનશે, વી શેલ બી ઇન ભાવનગર નેક્સ્ટ વીક. તો મિત્રો આ રીતે એક્ઝામ્પલ આપ્યા છે અંદર અને એક્ટિવિટીનું, તો તમે આમાં આગળ લખશો. હવે મિત્રો એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2માં ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ટુ નેગેટિવ, નીચેના વાક્યોને નકાર વાક્યમાં ફેરવો. યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ ઇન ધ પ્લેસ ઓફ ધ અન્ડરલાઇન વર્ડ, કે રેખાંકિત શબ્દોની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્યોને નકાર વાક્યોમાં
फेरवो, तो तमारे आ कौंस में जो शब्द आप्यो छे एने तमारे रेखांकित आ आ शब्द ने तमारे अहीं आगळ वापरी नकार वाक्य बनावानो छे। कॉटन शब्द छे तमारो शुगर केन शब्द हटाववो पड़े ने एनी जगह कॉटन शब्द मूकवानो। चलो आ रीते थशे। वी विल ग्रो शुगर केन धीस यर, अमे आ वर्षे शुगर केन एटले शेरडी उगाड़ीशू, ग्रो एटले उगाड़ीशू। तो अहीं उगाड़ीशू शब्द छे तो अहीं कॉटन, कॉटन तमारे शब्द हटा, तो शुगर केन हटाई दो अने कॉटन लगाओ, एटले कॉटन एटले के तमारे कपास उगाड़वानी वात चाले छे। तो आ नकार वाक्य बनावो तो आ रीते बनशे। वी विल नॉट, नॉट कारण के विल अने शेलनी पछी ज वपराय, वी विल नॉट ग्रो कॉटन, शुगर केननी जगह कॉटन लगाई दो, कॉटन धीस यर, वी विल नॉट ग्रो कॉटन धीस यर। ओके, जो उदाहरण पहलो, अंकिता विल बाय अ ड्रेस, ड्रेस ने नीचे लीटी दोरी है हटाई ने साड़ी शब्द मुकवानो छे, नकार वाक्य बनाओ। अंकिता विल नॉट बाय अ साड़ी, वी विल टेक लेमन ज्यूस, लेमन ज्यूस ने हटाई टी मुको, नकार वाक्य बनाओ। वी विल नॉट अथवा शेल नॉट टेक टी, ट्रावेलर्स विल ट्रावल इन मेगा ट्रेन्स विथ अ स्मार्ट कार्ड, तो तमारे स्मार्ट कार्ड हटाई टिकट लगावानो छे, बराबर। तो आ रीते बनशे, ट्रावेलर्स विल नॉट ट्रावल इन मेगा ट्रेन विथ अ टिकट, वी विल गो बाय कार, कार की जगह ट्रेन लगाओ, नकार वाक्य बनाओ। वी विल नॉट गो बाय ट्रेन, दे विल विजिट केरला, तो आनी जगह काश्मीर लगावानो छे, नकार वाक्य बनाओ। दे विल नॉट विजिट काश्मीर। ओके मित्रों, तो हवे आपणे आगळ जोईए, ત્રીજી એક્ટિવિટી તરફ આગળ વધીએ। મેક અ ક્વેશ્ચન યુઝિંગ ધ ક્વેશ્ચન વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા પ્રશ્નવાચક શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવો। એક્ઝામ્પલ છે, વી વિલ કેરી રેડીમેડ સ્નેક્સ વિથ અસ, અમે અમારી જોડે રેડીમેડ એટલે તૈયાર નાસ્તો લઈ ગયા। તમારે વોટ શબ્દનો ઉપયોગ કરવાનો છે, વોટ એટલે શું, તો શું લઈ ગયા હતા, તો રેડીમેડ સ્નેક્સ શબ્દ હટાવી દો। તો વોટ વિલ યુ, કેમ કે વી શબ્દ છે તો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે યુ વડે પૂછાશે, વોટ વિલ યુ કેરી વિથ યુ, તમે તમારી જોડે શું લઈ જશો। જોઈએ પહેલું, અવર પેરેન્ટ્સ વિલ ટેક અસ ટુ ધ ઝૂ, તમારે હુ વાપરવાનું છે, હુ એટલે કોણ, તો હુની જગ્યાએ તમે કહ્યું છે કરતા હટાવી દેવાનું અને નામની જગ્યાએ, નામની જગ્યાએ હુ અને હુની જગ્યાએ નામ, તો અવર પેરેન્ટ્સ હટાવી દો। Who will take us to the zoo? અને વાક્યના અંતે પ્રશ્નચિહ્ન કરજો મિત્રો। બીજું, they will go to Pune by train, તેઓ પુણે ટ્રેન દ્વારા જશે, હાઉ એટલે કઈ રીતે, તો ટ્રેન દ્વારા જવાનું છે બાય ટ્રેન, તો આ રીતે બનશે હાઉ વિલ ધે ગો ટુ પુણે। આગળ, ધે વિલ ગો ટુ ધ નિયર બાય વોટર પાર્ક, તેઓ નજીકના વોટર પાર્કે જવાના છે એટલે જશે, વેર લગાવવાનું છે તો વોટર પાર્ક શબ્દ હટાવી દો। વેર વિલ ધે ગો ટુ ધ, વેર વિલ ધે ગો ટુ, ટુ ધ નહીં લગાવીએ આપણે, વેર વિલ કારણ કે નિયર બાય શબ્દ આખો આવી જશે એમાં, તો આ રીતે બને વેર વિલ ધે ગો। ચોથું, શી વિલ ટેક કોફી, વોટ શું લેશે, તો કોફી શબ્દ હટાવી દો, વોટ વિલ શી ટેક। પાંચમું, ધ ગુજરાત એક્સપ્રેસ વિલ અરાઈવ અરાઉન્ડ 10 o'clock, વેન એટલે ક્યારે આવશે, તો આપણે આ રીતે બનશે વેન, તો 10 o'clock આપણે અરાઉન્ડ 10 o'clock આપણે હટાવી દઈશું। વેન વિલ ધ ગુજરાત એક્સપ્રેસ અરાઈવ, મિસ્ટર નિકુંજ ખત્રી વિલ ટીચ ઇંગ્લિશ, હુ લગાવવું છે, તો મિસ્ટર નિકુંજ હટાવી દો, હુ નિકુંજ ખત્રી આખું હટાવીશું, હુ વિલ ટીચ ટીચ ઇંગ્લિશ। ચલો વોટ શબ્દ વાપરવાનો છે, ફાર્મર્સ વિલ ગ્રો નોટ ગ્રો વિટ ધીસ યર, તો ખેડૂતો આ વખતે કહે છે ઘઉં નથી ઉગાડવાના, બરાબર, તો વોટ, તો વોટને માટે તમારે આગળ વિટ શબ્દ હટાવીશું, તો વોટ વિલ ફાર્મર્સ નોટ ગ્રો ધીસ યર, બરાબર। તો મિત્રો આ રીતે તમને આ આખી એક્ટિવિટી આવડશે, તો બાકીની તમે કરશો। હવે આગળની એક્ટિવિટીમાં જોઈએ, એક્ટિવિટી 4, યુઝ નેક્સ્ટ વીક ઇન પ્લેસ ઓફ લાસ્ટ વીક એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ, કે નેક્સ્ટ વીક શબ્દ વાપરો લાસ્ટ વીક શબ્દની જગ્યાએ અને આખો ફકરો ફરી લખો। તો લાસ્ટ વીક ધેર વોઝ અ મેજિક શો ઇન માય સ્કૂલ, ગયા અઠવાડિયે મેજિક શો હતો, તો એ નેક્સ્ટ વીક લગાવીશું। નેક્સ્ટ વીક ધેર વિલ અ મેજિક શો ઇન માય સ્કૂલ, અ મેજિશિયન કેમ ટુ માય સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન, તો કેમ શબ્દ હટાવીશું, અ મેજિશિયન વિલ કમ ટુ માય સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન, હી શોડ, તો હી શોડ અસ મેની ટ્રિક્સ, તો આ રીતે થશે, હી વિલ શો અસ મેની ટ્રિક્સ, વી હેડ અ લોટ ઓફ ફન,
વી વિલ હેવ અ લોટ ઓફ ફન. ઓકે મિત્રો, તો આવડશે આ રીતે, તો તમે આ નીચેનો ફકરો તમે તમારી જાતે તૈયાર કરશો. હવે એક્ટિવિટી 5 જોઈએ. યુઝ ટુમોરો ઇન પ્લેસ ઓફ યસ્ટરડે એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. કે છે કે તમે ટુમોરોની જગ્યાએ યસ્ટરડેની જગ્યાએ ટુમોરો વાપરો અને ફકરાને ફરી લખો. યસ્ટરડે વોઝ માય બર્થડે, તો અહીં યસ્ટરડેની જગ્યાએ ટુમોરો વાપરવાનો છે. ટુમોરો વિલ માય બર્થડે. આઈ અરેન્જ્ડ અ પાર્ટી, આઈ શેલ અરેન્જ અ પાર્ટી. માય ફ્રેન્ડ્સ કેમ ટુ માય હાઉસ, માય ફ્રેન્ડ્સ વિલ કમ ટુ માય હાઉસ. વી ડેકોરેટ ધ ડ્રોઈંગ રૂમ વિથ રિબન્સ એન્ડ બલૂન્સ. વી વિલ ડેકોરેટ ધ ડ્રોઈંગ રૂમ વિથ રિબન્સ એન્ડ બલૂન. આઈ કટ ધ કેક, આઈ વિલ કટ ધ કેક. માય ફ્રેન્ડ્સ સેંગ હેપી બર્થડે ટુ યુ, માય ફ્રેન્ડ્સ વિલ સિંગ હેપી બર્થડે ટુ યુ. વી એટ ધ કેક, વી વિલ ઇટ ધ કેક. માય ફ્રેન્ડ્સ ગેવ મી પ્રેઝન્ટ, માય ફ્રેન્ડ્સ વિલ ગીવ મી પ્રેઝન્ટ્સ. વી પ્લેડ ગેમ્સ એન્ડ હેડ અ લોટ ઓફ ફન, વી વિલ પ્લે ગેમ્સ એન્ડ હેવ અ લોટ ઓફ ફન. તો મિત્રો, આ રીતે આપણે પરિવર્તન કરીશું. એક્ટિવિટી 6 છે. અહીં એક્ટિવિટી 6માં તમારે ડાયલોગ્સ કમ્પ્લીટ કરવાનો છે. એના જવાબ આ નીચેના બોક્સમાં આપ્યા છે, અહીં આગળ તો આપણે મૂકીશું. અ ડાયલોગ બિટવીન ધ બેંક મેનેજર એન્ડ ધ કસ્ટમર. એક બેંક મેનેજર અને ગ્રાહક વચ્ચેનો આ સંવાદ છે. દિનેશભાઈ સેઝ, મે આઈ કમ ઇન સર, શું સાહેબ હું અંદર આવી શકું છું. અહીંથી આપણે આ શબ્દ, અહીંથી આ ડાયલોગને ઉઠાવ્યો. મેનેજર સેઝ, યસ યુ મે, વોટ કેન આઈ ડૂ ફોર યુ. હા, તું આવી શકું છું, હું તારા માટે શું કરી શકું, પ્રશ્ન કરે છે. એ જવાબ અહીંથી આપણે લીધો છે. દિનેશભાઈ સેઝ, આઈ વોન્ટ ટુ ઓપન અ સેવિંગ બેંક અકાઉન્ટ વિથ યોર બેંક. હું તમારી બેંકમાં એક બચત ખાતું ખોલવા માગું છું. તો હવે શું આવશે? મેનેજર સેઝ, વેરી નાઇસ, ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ડિટેલ. કે છે, સરસ, આ ફોર્મ લો અને તમે આની જે ડિટેલ છે એ અંદર ભરી દો. દિનેશભાઈ સેઝ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. સાહેબ, મેં ફોર્મ ભરી દીધું છે. હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ ડિપોઝિટ. તો કહે છે કે હા, તમે કેટલે પૈસા અહીં જમા કરવા માગો છો. દિનેશભાઈ સેઝ, રૂપીઝ 1000, 1000 રૂપિયા. મેનેજર સેઝ, ઓકે, ગીવ ધીસ ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. ઓકે, આ ફોર્મ અને પૈસા કેશિયરને આપી દો. દિનેશભાઈ સેઝ, થેન્ક યુ. તો મિત્રો, આ સંવાદ આ રીતે આપણે અહીં આગળ પૂરો કર્યો. હવે થોડાક ઓપોઝિટ વર્ડ્સ જોઈએ, વિરોધી શબ્દો. ફોલ્ડ, એનું અનફોલ્ડ થશે. ફોલ્ડ એટલે ગળી વાળવી, અનફોલ્ડ એટલે ગળી ખોલવી. ઇફેક્ટિવ, એનું ઇનઇફેક્ટિવ થશે. આગળ આઈએન લાગશે, જેમ અહીં આગળ યુએન પ્રત્યે લાગ્યો એવું અહીં આગળ આઈએન લાગશે. ઇફેક્ટિવ તો ઇનઇફેક્ટિવ, અસરકારક તો બિનઅસરકારક. અપવર્ડ્સ તો ડાઉનવર્ડ્સ, અપવર્ડ એટલે ઉપરની તરફ, ડાઉનવર્ડ્સ એટલે નીચે તરફ. ડિફિકલ્ટ તો ઇઝી, એટલે મુશ્કેલ તો સરળ. વેટ અને ડ્રાય, વેટ એટલે ભીનું, ડ્રાય એટલે સૂકું. મેક્સિમમ અને મિનિમમ તો મહત્તમ અને લઘુત્તમ. એમટી અને ફૂલ તો ખાલી અને ભરેલું. બોટમ, એનું વિરોધી થશે ટોપ. બોટમ એટલે તળિયું, ટોચ, અને ટોપ એટલે છેક ઉપરનો ભાગ. સોરી, બોટમ એટલે તળિયું અને ટોપ એટલે ટોચ અથવા ઉપરનો ભાગ. હોરિઝોન્ટલી અને વર્ટિકલી, એની વિરોધી થશે. હોરિઝોન્ટલી એટલે આડું, વર્ટિકલી એટલે ઊભું. આમાં હોરિઝોન્ટલી તમારે વિમાન યાદ રાખવાનું, વર્ટિકલમાં તમારે હેલિકોપ્ટર યાદ રાખવાનું. વિમાન આડું ઉતરે, હેલિકોપ્ટર ઊભું ઉતરે. ઇનસાઇડ, એનું વિરોધી આઉટસાઇડ. ઇનસાઇડ એટલે અંદરની બાજુ, આઉટસાઇડ એટલે બહારની બાજુ. અને થોડું જાણવા જેવું જોઈ લઈએ. સ્વામ્સ એટલે કે પક્ષીઓનું, ફાર્મ્સ ઓફ ફ્લાઇઝ એટલે માખીઓનું જૂડું. ફ્લાઇઝ, માખીઓનું ઝુંડ. અ ગ્રુપ ઓફ ફ્લાઇઝ એટલે માખીઓનું ઝુંડ અથવા ટોળું. અને સ્વામ એટલે જંતુઓ, પક્ષીઓનું ટોળું, ઝુંડ દર્શાવવા માટે કલેક્ટિવ નામ તરીકે વપરાય છે સ્વામ્સ. બરાબર, તો બે સ્વામ્સમાં ફરક છે. સેન્ટર અને સેન્ટર, તો આ સેન્ટર એટલે અમેરિકન, કેન્દ્ર, બંને જોડણી સાચી છે. અને સેન્ટર એટલે અહીં બ્રિટિશ થશે. બરાબર, કેપિટલ એટલે રાજધાની, મૂડી, મૂડી અથવા મોટો અક્ષર ABCD એ રીતના. અને અહીં રૂટ, રૂટ એટલે અહીંયા આગળ રસ્તો છે, અને RWT રૂટ એટલે મૂળ થશે. તો આના ઉચ્ચાર અને સ્પેલિંગ સરખા છે, સ્પેલિંગો સરખા છે, પણ એના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ અલગ થાય છે. આ બીજા પાઠનું આપણે ગ્રામર અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આપ સૌને આજના વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે અને મજા આવી હશે. ફરી એકવાર આવા જ રસપ્રદ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હું વિજય ઠાકોર, મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.